તારામ, ગુડ મોર્નિંગ. તો થયું સેટરડે મોર્નિંગ ને રેડી થઈ ગઈ કેમી જવા સારું. આજ સે કેમી જવાનું તો ને લીધો તો ઓવર ટાઈમ. મેં કીધું કરેલા હમણાં હે બિઝી હે જરાક, તો મેં કીધું કરેલા કે કે આજ ઘેર પણ સાહિલ ને રોહિત ને રામ ને બધા ક્રિકેટમાં જવાના હે. તો મેં કીધું સન્ડે રજા હે ને મંડેના બેંક હોલિડે હે, તો ઘરનું કામ ઘણી ભેગું થયું. પણ મેં કીધું પછી બે દિવસ ઓફેથી કરી તો ટાઈમ થયો તે નીકળ્યા ને આવું કંઈક બારે નાઇસ વેધર હે ફાઇન. તો વીકેન્ડ હે તે હમણાં બારે નીકળી એટલે એકદમનું ક્વાયટી હે. કે બધા કટે નાથી દેખે, ઘરોના બંધ હે, હાવ એટલે હાવ શાંતિ. કઈ ગાડીનો કે કઈ અવાજ આવતો નથી ને અમારે બધા ઉપર ઉતાર તે મોડા મોડા હે બધા જવાના. રામનો પેલો મેચ છે ને સાહુ રહુના આજ મેચ ને પણ એ જોવા જાહે એનો એના ફ્રેન્ડો ને બધા. તો એવું હે તે મોડા મોડા ઉઠીએ નેસા પાણી ને તે એકલા બ્રેકફાસ્ટ ઉન કરે ને નીકળીએ. તો હાલો મારે ટાઈમ થયો તી નીકળાય. સીતારામ ને ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં છે. વાસે સેટરડે અને વાઈ ગયા અરાઉન્ડ 10:30 જેવું થયું. મેં મારી કીટ રેડી કરી દીધી. ફર્સ્ટ ગેમ હે તો જવાનું હે ક્રિકેટમાં. ચાન્સ મળીએ તો ના પણ ઉતારી તો ના ઉતારતો જાય. ને આખો રાત વેધર આજ કાલે વરસાદ હતો પણ આજ તો એટલું નાઇસ વેધર થયું. બ્યુટિફુલ આવું કંઈક હે. ઝૂમ કરીએ તો અસલનું હે ક્રિકેટનું વેધર હે. મસ્તીનું ક્રિકેટ રમ્યા જેવું. દેખો રોહિતભાઈ ઉઠે ગયા ને ગેમ રમે હે ને. હા તો હેલો એવરીવન, રામ નામ સીતારામ. આઈ હોપ યુ ડે મજામાં છે. હું ગેમ રમતો તો ને ક્રિકેટ માં જવાનું હે ને. પછી ક્રિકેટ માં જવાનું. અચ્છા દેડી દીકા ચણી જાય હે. હા હે ને. હા અને પછી કાલે પાછું રોહિત નું ક્રિકેટ હે, સાહિલ નું ક્રિકેટ હે ટુમોરો સન્ડે હે ને. હા તો આજ કીટ કે એટલે જવાના, રિલેક્સ કરવાના હે ના જેન હે ને. તો ઉભેગો કીટ કરી લીધી રેડી અને એનો ફોન માસ્ટર તો પૂરા વેટ કરાવી ને અમારા ભેગો આવે છે. આખો ગાડી આવતી હે દેખાતી હે. તો આપણે જવાનું છે, રનિંગ લેટ હે એટલે પોળા પડી કરતો આવ્યો ને ઊંઘી આવ્યો. જો ગાડી આવે વાગેગા ટ્રેન ને વેધર એટલું નાઇસ હે, બહુ જ ફાઇન, એકદમ નાઇસ. સમર પ્રોપર આવ્યું તે સારું. આજ તો વહેલું ફિનિશ થઈ ગયું. તે અટાણેથી મલકનો દી હે છે કંઈ ઘરમાં કામકાજ કરવું હે. તો ને કાલે એટલો વરસાદ હતો તે એવું લાગતું નહોતું કે આજ છોકરાઓને રામને બધા ક્રિકેટમાં ગાતી. હું કહેતી હતી કે આવવાનું કી ક્રિકેટ ટ્રેન હો, પણ આજ આખું પાછું ચેન્જ થઈ ગયું. તો એવું છે વેધરનું ને હેવ. આ મંડે નાઈ બેંક હોલિડે હતી નીરજ છે. અમારે લોંગ વીકેન્ડ આવ્યું ને મંડેના પણ જવાનું છે ને ત્યાં આરામ હે. તો છોકરાઓને રામને આજતા મોડેર આવી હે. તો આરામ કરી થોડીક વાર તો પોરો ખાઈ લે. થોડુંક ખાવાનું તો આજ ભરતી ગઈ હતી ને પછી પોરો ખાઈને કંઈક મોડેર કામકાજ કરી. ને અમારે વીકેન્ડના ફિક્સ ટાઈમ ન હોય. આજ ક્લિનિક બે હાલે વધારે મોસ્ટલી. તો ઘારક 5 વાગ્યા સુધી રહેવું પડે ને ઘારક વહેલું ફિનિશ થાય. ને ઘારક 5 વાગ્યાથી વધારે ક્લિનિક ન ફિનિશ થઈ હોય તો એથી વધારે રહેવું પડે. તો એવું હે. પણ આજ તો અહીં થતું હતું કે વેધર નાઇસ હતી સારું, વહેલેરું જરાક પ્રાણે પૂરું થઈ જાય ને. તો નકર બસ 5 વાગ્યા પછી પૂરું થાય એટલે તા સીધી પછી હાંજની તૈયારી કરવાની રહીએ. તો પૂગેવી સીતારામ ગુડ મોર્નિંગ બધાની. થયું સન્ડે મોર્નિંગ ને મોર્નિંગ કાલુના જે એટલો નાઇસ ને આવું કંઈક બ્યુટિફુલ
अटाना मुई वेदर नहीं करो आज आखो दिया हूँ फाइन है रहवानू तीमी कपड़ा ना मशीन करे ना ख्या त्रैन वक चेटला ने गार्डन में आवी हुका हुआ तीमी की तू हांच पड़े तो ता फाइन हुकाई जाई એ છોકરાઓજી ઓલી નાની નાની એને રજાયું ભેગી ફેરવે ને એ બધાય હવે ને ખાતી જરાક વધારે થઈ ગાય વા દોરિયું હમાઈ જાય તો સારું તે હુકવે નાખા ને રામ ને સાહિલ ને તા જ વેલા ગા સાહિલનું ક્રિકેટ આજ છે જુદી જગ્યાએ ને રોહિતનું એ બીજે હે તે પહેલાં તો રામ કહેતો હતો કે બેની એક એકની લેન જવા જો હે પણ રોહિત એના ફ્રેન્ડ ભેગો હે જવાનો સાહિલ ને વેલા આવ્યા ગયા તો સાહિલ નો વેલો પૂરો થઈ જાય મેચ થી કેતા તક પછી એમ જાય હું રોહિત પાસે ની હું કિક સે હતા તો રોહિત ની આજે કલાકક ની વાર હતી મોડો મોડો ઉઠો ને બ્રેકફાસ્ટ ને કરે ને આરામ કરે તે હાલો કપડા હુંકવે નાખા ને એ કહેતો તો મારે મમ્મી ડ્રિંક ને મણી જે જોઈએ હી ને ચોકલેટ ને લેવા જાવું હી કે બધું પેક લંચ ને લઈને જાય હતી મેં કીધું તો કપડાં હૂકવે નાખા અને પછી મમ્મી દીકરો આ બાજુમાં જ છે સ્વપ્નથી લેતા આવીએ જતાં એની પણ કલાક આગળ જતાં કંઈ વાર નહીં લાગે તો એ મોટાના મહીને આજ મારે ઘરનું બહુ જ મલકનું કામ હતી એવા આખો દી પડ્યો એકલી હતી કર્યા રાખી કંઈ કે કાલે કઈમી ગઈ હતી નહોતી બહુ ભેગું થઈ ગયું અને આખું એ કંઈ કઈમી હતી ખાવાનું લેવાનું ને વાજલ બહુ નાઇસ છે જો બહુ નાઇસ વાજલ છે ને મમ્મી ડ્રાઈવિંગ કરે તો હું કહેતી હતી કે રોહુ ની ડ્રિંક ને ચોકલેટ ને લેવી તો આ બાજુ ની શોપ માં રોહુ રેડી થઈ ગયો ને અડધી કલાક ની વાર છે તો મેં કીધું લેવીએ ફટાફટ હે ને હા તો ક્રિકેટ મેચ હતું બહુ લોંગ છે તો જીરી ખાવાનું લેવાનું છે તો આપણી મયરું જીરી ખાવામાં લંચમાં આ બાજુ હે ઉબવે હે ને આ બાજુ કોસ્ટા કોફી પણ હે ઓલી કો આલડી હે તો સાહિલ ને પૂછે કે સાહિલ આ બાજુ આવતો કા હું તારે ખાવું સબવે ખાવ સબવે દેખ દેખાતો તો સેટરડે નાઈટ પાછું સબવે ખાવ તાર મણી બહુ ભાઈ આસો લાવ ઓ કે હાથે હાલો તો સબવે લે લિયા ફટાફટ લંચ કરી લીધો આગળ પાછળ 10 સાલની રોહિતની ગેમ પણ ચાલુ થઈ ગઈ રોહિતની ફિલ્ડિંગ આવી અને સાહેલ ને હું જોઈએ સાહેલ ઓલી બાજુ છે હું આખો રાટો મારવા નીકળ્યો હતો તો વેધર એટલું નાઇસ છે તો જોઈએ એ પછી આગળ આગળ કાં અપડેટ આવે એ કહેતો રે રોહિત આ ફિલ્ડિંગ કરે અમે દેખાતો હોય છે બહુ ગ્રાઉન્ડ નાઇસ છે કાઉન્ટીનું ગ્રાઉન્ડ છે તો 2 રાઉન્ડમાં લીધા ને હું તો આજ હોવાનો હે સાહિલનો મેચ હતો નહીં 5 રાઉન્ડ ગ્રાઉન્ડના મેળ્યા એટલે
બસ બેહે ગો પોરો ખાહા કરા આકો રસલ નું ક્રિકેટ આવે તે જોવા તો થોડીક બ્રેક લઈને પાછા પર એક બે રાઉન્ડ મારી છોકરા એટલું નાઇસ ક્રિકેટ રમે બેઠો જોવાની મજા આવે ને વેધર એટલું નાઇસ છે ઇંગ્લેન્ડના સમરની મજા હે હે હાસો સમર આવ્યું અહીં કહેવાય કે વિન્ટર ગોઈ ને એટલે આ સમર બહુ એન્જોયબલ લાગે એટલું એટલું નાઇસ હોય ચાડમાં કોરે જાય વેધર અસલનું હોય ને આ કોઈ ક્રિકેટ રમાતું હોય તો કેવું ગેમ જાય સર તો ગેમ બહુ ગુડ જાય 30 ઓવરનું ગેમ હે તે હે અમે વેટ કરીએ હાફ ટાઈમ નું બ્રેક થી તે હે રોહિત ઓપનિંગમાં જવાનો હે ને ક્વાઇટ એક્સાઇટેડ હે થોડોક ને હા કેટલું ગ્રાઉન્ડ નાઇસ છે બહુ નાઇસ છે ને વેધર હે લોન તા જરાક ડિસઅપોઇન્ટેડ થયો આ લૂઝ થયો વાગે ગસો હા તા સોથેગા કે રામને છોકરાઓની ક્રિકેટમાં હતા ને હું એકલી હતી ને આખો દી ઘરનું ક્લિનિંગ કામ ને એ જ બસ કર્યું ને કપડાના મશીન એટલા ફાઇન ત્રણ મશીન કરે રીખવા તે એકદમ નાઈ સુકાઈ ગયા તે હું જાતેથી લેવા લેલા ને રામને છોકરાઓને પણ ફોન કર્યો ત્યાં આવે હે થાકે ગા હિ કે આખો દી બહુ તડ બહુ તો આખો દી બે રહીમાં હતી આવે ને હાલ કાલે રજા હતી પોરુખા હે સાવત ને કરે તે બસ મેં પણ આજ તા ક્લિનિંગ લીધું તું ઉપર ને હમણાં કંઈ હાથ બહુ દીધો નહોતો તે હુવરું ને ડસ્ટિંગ ને મપ ને આખું ઘર કર્યું આખો દી માટલી ને કપડાઓનું બધું થઈ ગયું કાલે ખાલી એક આયન કરવાના પારસી રહ્યા બીજું બધું થઈ ગયું તે બસ કપડા ઉપાડેલા હું કઈ ગાતી વરે પાછું એ વાગને ઠંડુ થવા માંડી હતી ઠરેલી હે તો એવું હે તો ફોન એ પાછો કાંઈ સડે ગઈ તે હાથમાં લેવાનો ટાઈમ ન મળ્યો ને કામ જ કરતી હતી કંઈ એવું ખાસું તૈયાર જ હું હતું નહીં હેલો ગાઈસ તો હે ક્રિકેટમાંથી આવ્યા ને હે દિનનો ઓલમોસ્ટ ટાઈમ થયો ને આજ ક્રિકેટમાંથી પૂરું કર્યું પહેલાં જ બે લૂઝ થયા તે એટલું ગુડ નહીં ને થયું પણ એ હાલે ને રોહિત આમ બેઠો હા તો હેલો એવરીવન ક્રિકેટ ફિનિશ થયું ને મમ્મી થાય મની થાય કે મમ્મી પાસ્તા કરે ડિનર હાટું તો હા આજની મમ ડિનર હારું પાસ્તા બનાવે આજ કેક નાઇસ હે શાક ને રોટલી કાયમ નો ભાવે પણ હમણાં એકચ્યુઅલી બહુ ખાય આમ હા તો મેં કીધું કે કામ ખાવું તો રોહુ એ પાસ્તા કીધું ને સાહેલી પાસ્તા તો જો પાસ્તા બોઈલ થાય ને રેડી થઈ ગયા ઓનિયન ને બધું કટ થઈ ગયું ને હે જો પાસ્તા સોસ તો હું રેડી આ મેડ આવે ને એ યુઝ કરે તે નાઇસ બને આના લાગણી હે પાસ્તાનો વઘાર કરે નાખા તો સાહુ રોહુ ને યાદ લાગી ભૂખ કેમ કે વાં સેન્ડવીચ ને એવું બધું લઈ ગયા પણ તો એ ભૂખ્યા થયા તો મેં કીધું હાલો ફટાફટ ને અમારા હારું પાસ્તા જતા બનાવવાથી બધા પાસ્તાનો ડિનર કરવાના છે ને વાગે ખબર નહીં કેટલા વાગ્યા હોય પણ જો આજે સાડા હાથ છે હું થઈ ગયું એટલું અંજવાનું હે ફાઇન એવતા મોટા મોટા અત્યારે 7:48 થયું હા પૂણા 8 થઈ ગયા સાડા હાથ નહીં પણ હા તો એ છે એટલું અંજવાનું હે તે બે આવ્યા સાવર કર્યા ને ફ્રેશ થઈ ગયા મોડે તો સાબુ રોવા આકડી ડિનર કરેલી હોય ને અમે મોડે રાખ કહી છું હા એવું હે